वेलकम टू अवर इंडस्ट्रियल केमिस्ट्री डिपार्टमेंट, आई एम एम निबारिया। वेलकम टू माय फोर्थ लेक्चर, बीएससीएम 5, पेपर नंबर 503, चैप्टर नंबर 1, एमिनेशन। इन प्रीवियस लेक्चर वी डिस्कस अबाउट इंडस्ट्रियल प्रोडक्शन ऑफ यूरिया, एंड टुडे वी डिस्कस अबाउट द इंडस्ट्रियल प्रोडक्शन ऑफ एमोनिया। एमोनिया इज वाइडली यूज in emanating agent and pharmaceuticals and fertilizer industry like ammonium phosphate and ammonium nitrate, and ammonia is also useful in industrial production of urea, and ammonia is useful in explosive like TNT etc. So we today this the industrial production of urea and ammonia. Most of all in world to manufacture ammonia, Haber process is used. The overall process synthesis of ammonia from molecular nitrogen and hydrogen by feeding the reactor into catalyst. Let's start process of industrial production of ammonia. Two method of production of ammonia, one a simple method and second are Haber process. So first of all simple method the aapne joye ke ammonia kai rite bane chhe. તમને એમિનેટિંગ એજન્ટ વિશેનો પ્રશ્ન પૂછાય ને તો પણ તમારે એમોનિયા વિશે લખવાનું છે અને એની પ્રોસેસ દોરવાની છે, બરાબર છે? તો ધ મોડર્ન મેથડ ઓફ એમોનિયા પ્રોડક્શન પ્લાન્ટ, લગતી પ્રોડક્ટ માટેનો આ ફ્લો છે, બરાબર છે?
આ ટેન્કની અંદર કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ છે, CO2 રિમૂવ છે. ઓકે, અહીં જે એમોનિયા કન્વર્ટ થવાનું શરૂ થયું છે એમાંથી જે હવામાનનું જે વધારાનું કાર્બન ડાયોક્સાઇડ છે એ અહીંથી રિમૂવ થઈ જશે અને પછી એને આગળના ટેન્કમાં ફીડ કરવામાં આવશે. આપણને અહીં લાસ્ટમાં એમોનિયા પ્રોડક્ટ મળશે. So we discuss about the modern method of ammonium product manufacturing. So first of all, a natural gas feed into sulfur removal. In this tank, sulfur impurity like sulfur dioxide is removed and all passes transferred into second converter. And in this tank or converter, methane reformed. Our steam pass karta hai andar. મિથેન ફોર્મ થાય છે, રિફોર્મ થાય છે, બરાબર. એન્ડ ચાર્જ ઇન્ટુ સેકન્ડ ટેન્ક. સો ધીસ ઇઝ અ શિફ્ટ કન્વર્ટર. એમિનેશન રિએક્શન ટેક પ્લેસ ઇન ધીસ કન્વર્ટર એન્ડ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ રિમૂવ ઇન ધીસ ટેન્ક. ધીસ ફ્લોશીટ ડાયાગ્રામ ઇઝ બ્લોક ડાયાગ્રામ. સો વી ડિસ્કસ અબાઉટ સિમ્પલી. સિમ્પલી એટલે કે અહીંથી ક્યુ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ નથી જોવાનું આપણે, કે અહીંથી કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થાય છે, બરાબર. તો કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ કરવાની અલગ અલગ પ્રેશર ને અલગ અલગ ટેમ્પરેચરે અહીંથી જે મેથડ છે એ એમોનિયાની અલગ પડે છે, બરાબર. અહીં સુધી બીજી જે મોડર્ન મેથડ છે એ બધી સેમ રહે છે. અને અહીંથી જે રીતે દાખલા તરીકે એમ ટુ ગેસ છે પૂરેપૂરો એમોનિયાની અંદર ફોર્મેટ નથી થતો, કન્વર્ટ નથી થતો, બરાબર. એમાંથી એનો જે રેશિયો લેવામાં આવે છે 1:3, બરાબર. નાઇટ્રોજન નો એક અણુ ક્યારે એક અણુ ક્યારે હાઇડ્રોજન ના 3 આ. એટલે જે મોડર્ન મેથડ કરતા જે બીજી જે હેબર મેથડ રહી છે એ અહીંથી અલગ પડે છે. Get an equal volume of gases at the same temperature and same pressure,
contain equal number of molecule. बराबर तो जे एवो केतर ना जे नियम प्रमाणे इक्वल रेशियो जे प्रमाणे रेशियो राखी है जाके तो क्या आवा की नाइट्रोजन नो एक ओजन मावे छे अने ત્રણ નાઇટ્રોજન મળે છે સેમ ટેમ્પરેચર અને સેમ પ્રેશરે કન્વર્ટ થાય છે બરાબર તો આ આ રીતે આપણે હેબર પદ્ધતિની અંદર એમોનિયાનું પ્રોડક્શન જોઈશું આ ઇન હેબર પ્રોસેસ ઓફ મેન્યુફેક્ચરિંગ એમોનિયા ધ પ્યોર આયર ટેકન ઇન ફોર કેટાલિસ્ટ લેટ્સ સી હેબર પ્રોસેસ ધ ફર્સ્ટ ઓફ ઓલ N2 ગેસ એન્ડ H2 ગેસ ઇઝ ફ્રોમ એ taken into compressor. After compressing, the gas mixer taken into catalyst tank. Pure iron catalyst is used into for amination process. Ammonolysis for production of ammonium iron oxide. In this tank, the ammonia is formed as liquid ammonia. In Haber process, 15% nitrogen and hydrogen gas convert into ammonia. After recycling, recovering hydrogen and nitrogen gas, we will produce 98% of ammonia. Okay. હાઇડ્રોજન અને નાઇટ્રોજન ગેસનું જે મિક્સર છે એમાંથી હેબર પ્રોસેસ દ્વારા આયર્ન ઓક્સાઇડ કેટાલિસ્ટનો યુઝ કરીને 15% જે છે હાઇડ્રોજન અને નાઇટ્રોજન ગેસનું જે મિક્સર છે એ 15% તે એમોનિયાની અંદર કન્વર્ટ થાય છે બાકીનું જે છે એ આ લિક્વિડ એમોનિયામાંથી જે નાઇટ્રોજન અને હાઇડ્રોજન ગેસને પંપિંગ કરીને એનું પાછું કેટાલિસ્ટ ટેન્કમાં લાવવામાં આવે છે અને પછી રિકવરી મેથડ દ્વારા આપણને 98% લિક્વિડ એમોનિયા મળે છે બરાબર અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ 200 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર એન્ડ રિકવરી મેથડ દ્વારા પંપ થઈને પાછું કેટાલિસ્ટ ટેન્કમાં આવે છે અને
थाय छे ई रीते आपणे 98% प्योर एमोनिया मळे छे। ओके तो आपणे केमिकल रिएक्शन लखी नाखीए। In this chapter, ammonolysis and this catalyst is used up into elimination process mechanism and some production. With this mechanism of elimination in our syllabus is not contained, but પરીક્ષામાં તો પૂછવાનું હોય તો તમારે લખવાનું ઉપયોગી બને એટલે અમે મિકેનિઝમ પણ આપણને કરાવેલી છે, બરાબર। મેઇનલી તમારે ધ્યાન જે આપણે શરૂઆતમાં જે પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શિયરી જે એમાં ભણા એમાં એમિનેશનના ઇન્ટ્રોડક્શનમાં અને જે આપણે આ પ્રોડક્શન ભણ્યા, બરાબર। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એમિનેટિક એજન્ટ, અને એમિનેટિક એજન્ટમાં મોસ્ટ ઓફ લી લિક્વિડમાં એમોનિયા અને સોલિડ ફોર્મમાં યુરિયા પૂછાય છે, એટલે તમને એ રીતનો ક્વેશ્ચન પણ પૂછી શકે કે વોટ ઇઝ એમિનેશન, ડિસ્કસ અબાઉટ એમિનેશન એજન્ટ ઓફ એમિનેશન એજન્ટ એમોનિયા એન્ડ ગિવ અ ઇન્ડસ્ટ્રિયલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ડાયાગ્રામ, બરાબર। આવી રીતે મોટો ક્વેશ્ચન પૂછાઈ શકે, તો આપણે રિએક્શન જોશું। નાઇટ્રોજન ગેસ પ્લસ હાઇડ્રોજન બંને ગેસ ફોર્મમાં, પછી અહીંયા આયર્ન ઓક્સાઇડ સિલિકા મિશ્ર તરીકે આપણને ખબર છે, બરાબર। અને એમાંથી બનશે આપણને એમોનિયા, બરાબર, પણ ગેસ ફોર્મમાં। સો હવે આપણે એમોનિયાના યુઝિસની હું તમને વાત કરી દઉં। એમોનિયા ઇઝ વાઇડલી યુઝ ઇન ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી and pharmaceutical industry and also used in explosive like TNT etc. Ammonia apne nitric acid ne ena production ma pan upyogi chhe, plus ma je apne explosive tatha pharmaceutical industry ni andar pan ammonia no khub upyog thai chhe। Fertilizer ma ammonium phosphate ammonium નાઇટ્રેટ એ બધા ફર્ટિલાઇઝર બનાવવા માટે એમોનિયાનો યુઝ થાય છે, તો આ રીતે આપણે એમોનિયાનું પ્રોડક્શન। આ લેક્ચર આઈડમાં હું એમોનિયાના પ્રોડક્શનની ફ્લોશીટ અને એના વિશેનું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું મૂકીશ, તો તમે એનો સ્ક્રીનશોટ પાડી અને એક વખત તમારી નોટમાં નોટ કરી લેજો। થેન્ક યુ।